नमस्ते विद्यार्थी मित्रों, विषय हिंदी जेमा एकम अग्यार एनी मात्रा एसे एनक एनक एटले शुं थाय चश्मा एनक एटले चश्मा एनी मात्रा हवे स प्लस ए एटले स ने एनी मात्रा एटले बे मात्रा लगावता शुं बनशे सै सैनिक सैनिक एटले सिपाही ओळखो वाचो अने लखो અહીં છે એસે એનક એસે એનક એનક એટલે ચશ્મા તો અહીં જે ટપકા જોડી પૂર્ણ કરવાનું છે તે તમારે મૂળાક્ષર ચોપડીમાં પૂર્ણ કરવો એસે એનક એસે એનક એસે એનક એ રીતે અહીં જે ખાલી જગ્યા આપેલી છે તે તમારે પૂર્ણ કરવું હિન્દી અક્ષરો ઓળખો વાંચો અને મહાવરો કરો અહીં જે મૂળાક્ષરો છે જેમાં એની માત્રા લગાવેલી છે એટલે એની માત્રા લગાવતા કયો મૂળાક્ષર બનશે કઈ ખઈ ગઈ ઘઈ ચઈ છઈ જઈ ઝઈ ટઈ ઠઈ એ રીતે કઈથી જ્ઞેય સુધી તમારે ટપકા જોડી મૂળાક્ષરો પૂર્ણ કરવા નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો અહીં જે મૂળાક્ષરો શબ્દો આપેલા છે જે શબ્દોનું વાંચન કરવું અને સાથે અહીં નીચે ખાલી જગ્યામાં લખતું જવું એનક સૈનિક થેલા પૈસા ભૈયા ત્યાર પછી છે મહિના શેર તેર પેર બેર મેદાન કનૈયા ગવૈયા ભૈયા હે આ જે શબ્દો છે તે તમારે અહીં નીચે લખો ત્યાર પછી છે સોપાન વાંચો અને યાદ રાખો ચલો આગે વધે જેનો ગુજરાતી અર્થ શું થશે ચાલો આગળ વધીએ એનક પહેરી એનક એનક એટલે ચશ્મા ચશ્મા પહેરી લે લિયા થેલા થેલા એટલે બેગ દફતર તો ચશ્મા પહેરી લઈ લીધો થેલો કૈલાસ જા રહા પાઠશાલા કૈલાસ પાઠશાલા એટલે શાળાએ કૈલાસ શાળાએ જઈ રહ્યો છે સામને સે કનૈયા આયા સામેથી કનૈયો આવે છે સાથ સાથ ચલે ભૈયા હવે તે બંને ભાઈઓ સાથે સાથે જાય છે એટલે સાથે 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 ચાલે છે ભાઈઓ પાઠશાલા જાય શાળાએ જઈએ મેદાન કે ખેલે ખેલ મેદાન કે ખેલે ખેલ ખેલ એટલે રમત મેદાન પર રમીએ રમત સૈનિક કા પાઠ પઢે સૈનિકનો પાઠ ભણીએ ચલો આગે વધે ચાલો આગળ વધીએ હવે તેના અહીં કેટલાક હિન્દી અને ગુજરાતી શબ્દો આપેલા છે હિન્દી શબ્દોના ગુજરાતી સરળ અર્થ વાંચો અને યાદ રાખો થેલા થેલા એટલે થેલો મૈયા એટલે માતા મેના એટલે મેના શેર એટલે ફરવું તેર એટલે તરવું તે બેર એટલે બોર ગવૈયા એટલે ગાયક ભૈયા એટલે ભાઈ બેલ એટલે બળદ નૈયા એટલે નાવ બેંગણ એટલે રીંગણ સૈનિક એટલે સિપાહી નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો અહીં વાક્યો આપેલા છે જે વાંચવાના છે અને સાથે અહીં લખતું જવાનું છે સૈનિકને થેલા લીયા તો આ જ વાક્ય આપણે અહીં સાદા અક્ષરે લખવાનું છે સૈનિકને થેલા લિયા એ જ રીતે નીચે છે મૈયાને બેર ખરીદે તે વાક્ય પણ આપણે અહીં લખશું મૈયાને બેર ખરીદે એ રીતે આગળ કેટલાક વાક્યો છે મેના ઉઠ ગઈ ભૈયા પૈસા લાયા ગવૈયાને ગીત ગાયા બેલને ખેતી કી કૈલાસ પેદલ ગયા રેવસ નૈયા ચલા
બહન પૈસા લા આ વાક્યો તમારે અહીં પૂર્ણ કરવાના છે. હવે તેના આધારે અહીં અભ્યાસ આપેલું છે. ચોરસમાં આપેલો મૂળાક્ષર ઓળખી તેની ફરતે ગોળ કરો. અહીં ચોરસમાં જે મૂળાક્ષર આપેલો છે તે અહીં આપેલા શબ્દમાંથી શોધી તેના પર ગોળ કરવાનો છે. એસે એન તો અહીં શબ્દ આપેલા છે એનક એક્ય એલા જેમાં એ પર ગોળ કરવું. એ એરાવત એનક ઐશ્વર્ય જેમાં એ પર ગોળ કરવું. એક્ય એનક એરાવત એ પર ગોળ કરવું. તે જ રીતે અહીં સૈનિક સેજલ વૈસલ જેમાં સૈ પર ગોળ કરવું. આપેલા હિન્દી શબ્દોના ગુજરાતી સરળ અર્થ લખો. એનક એનક એટલે શું થાય? ચશ્મા. મૈયા મૈયા એટલે માતા. ગવૈયા ગવૈયા એટલે ગાયક. ત્યાર પછી જે ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખો. અહીં જે ચિત્ર આપેલા છે અને અહીં કૌંસમાં શબ્દ આપેલા છે તેમાંથી સાચો શબ્દ શોધી નીચે લખવાનું છે. અહીં છે પગનું ચિત્ર તો પગને શું કહેવાય? પેર. ત્યાર પછી છે નૈયા એનક પૈસા. યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા કા પાઠ પઢે. આપણે અગાઉ સોપાનમાં જોયું હતું ખાલી જગ્યા કા પાઠ પઢે જેમાં શું આવશે? સૈનિક કા પાઠ પઢે. કૈલાસ જા રહા ખાલી જગ્યા તો કૈલાસ જા રહા પાઠશાલા. ખાલી જગ્યા કે ખેલે ખેલ જેમાં આવશે મેદાન. એનક પહની લે લિયા થેલા. આપેલા શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. અહીં જે શબ્દ આપેલો છે તેના પરથી તમે કોઈ પણ વાક્ય બનાવી શકો. અહીં શબ્દ આપેલા છે પૈસા અને ગવૈયા જેના પરથી આપણે વાક્ય બનાવ્યું. પૈસા તો તેમાં આપણે વાક્ય બનાવીએ કોઈ બી ચીજ ખરીદને કે લઈએ પૈસા જરૂરી છે. કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ તો પૈસાની જરૂર પડે છે. તો અહીં લખીએ કોઈ બી ચીજ ખરીદને કે લઈએ પૈસા જરૂરી હે. ત્યાર પછી છે ગવૈયા. ગવૈયા એટલે ગાયક. તો ગાયક શું કરે છે? ગીત ગાય છે એટલે ગવૈયા ગીત ગાતા હે. હવે આપેલા કોઠામાંથી શબ્દો શોધી ચોરસમાં રંગ પૂરો શબ્દો બાજુમાં લખો. અહીં જે કોષ્ટક છે જેમાં મૂળાક્ષરો છે જેમાંથી બનતો શબ્દ શોધી ચોરસમાં રંગ પૂરવાનો છે અને તે શબ્દ અહીં લખવાનો છે. પહેલો શબ્દ બનશે દૈનિક. ત્યાર પછી બીજો શબ્દ બનશે કેમેરા. ત્યાર પછી મેના. ત્યાર પછી શબ્દ બનશે નૈયા. ચિત્ર ઓળખી હિન્દી નામ લખી કોયડો પૂરો. અહીં ચિત્ર આપેલા છે જેનું નામ અહીં લખી કોયડો પૂરો કરવાનો છે. બોરનું ચિત્ર છે. બોરને શું કહેવાય? બેર. અહીં પગ છે તો અહીં લખીએ પેર. તે જ રીતે અહીં ગવૈયા ત્યાર પછી છે નૈયા. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં પેજ નંબર 37 સુધી તમારે પૂર્ણ કરવું.